વરદાન જે આ ખેડૂત ભાઈઓ ને કેવી વાત સત્ય છે તો રાજમાંથી ઇનામ આપી અને વિદાય કરો કાલે અમે દઈ દઈ અરે પરધાનજી આપણે આટલે પોક્યા તો આપણે આટલા જાણવું મળ્યું છે તો ચાલો આગળ વધીએ ભલે મામા આજે રાજા ને પરધાન
દાખલ કરવો પડશે હવે છે ને પાછું હમણાં ઉભો થઈ જાય સાચું કાઢે સાચું એટલે બે જા લોહી પીધું મારી ઘડી એમ નામ રેખડો હતો તો સારું હતું તો આ માંગે કઈ કઈ નામ ધોકો ન ખામી પછી મેં ઉભા મોઢ ની એક બરામ હો જાય બે ત્રણ વરામ તાકે ભાઈ સમ રિયા હોય જે કરિયું મોજા રયા વજે રે તું ના મોજા
એવો લગાવડે એક લાકડી ભેગી નો લાંબી નો થઈ જાય દાદર બાપાએ બાપા મારી હોવ તા કાકા પાસે જા કાકા મારી હોવ લે કાકા મારી હોવ નો હોય તો શું હોય બેટા એમ કહેવાય કે મારી વહુ ના આણા તેડી આવો કાકા મારી વહુ ના આણા તેડી આવો આણા તેડવા જાય પણ ગાવડી સરવા તાર જવું પડે ને હા પણ આણા તેડી આવો પછી જઈ બેટા પેલા જા તો હારું હા પેલા જા જા આવે બેટા ના જા જા ના જા તો ખરો ના ના એ ગાવલડી ચારવા જાને ગી ગા બેટા ગાવલડી ચારવા જા ખાતરી કરો અરે રાયકા ભાઈઓ આપણા મહારાજ શા માટે ઉભા આપણા મહારાજ ને જોઈ ના ઘીરે વસ્તુ ભૂલી ગયા છે શું તમારી વસ્તુ તમારા ઘરે દીકરો નથી કઈ દીકરી તો છે પણ દીકરી તો આજ છે અને કાલ નથી પછી રાજ ને એક સમય દિવસ તાળા લાગી જાય અરે રાયકા ભાઈ હું કહું અને તમે સાંભળો આજે લસાને લક્ષ્મી રે મારે
આજ છે ને કાલ નથી, એના લગ્ન કરો ને તમે એના સાસરે હોય જાય પછી રાજગાદી સંભાળે એવું કોઈ ન રહે. અરે પ્રધાનજી આ રાય ક્યાં કેવી વાત સત્ય છે તો રાજમાં હિનામ આપીને વિદાય કરો. કાલે હિનામ લઈ દેજો. હે સુકન્યા લેવા લારાય કાબા સુકન્યા લેવા રાજમાંથી સતી ને બોલાવો. અરે પ્રધાનજી રાજમાંથી સારા એવા ગોરદેવ ને બોલાવો. Thank you.
અરે પંડિત આપણી દીકરી સગુના 16 વર્ષની ઉંમર લાયક થઈ છે તો તેનો ટકો ને શ્રીફળ લઈને જવાનું છે. અરે મહારાજા ક્યાં ક્યાં જવું ને ક્યાં ક્યાં ના જવું ની ભલામણ. અરે પંડિત દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ન જાતા. અરે મહારાજા પિંગલગઢ જવાનું કોઈ કારણ. અરે પંડિત પિંગલગઢ ન જવાનું કારણ કે પથિયાર સાથે મારે 20-20 વર્ષના વેશ છે અને 12-12 વર્ષના અબોલા છે માટે ત્યાં ન જતા. અરે મહારાજા જા નારિયેળ જિલ્લાનો ત્યાં તમારે માન્ય રાખું. અરે ભલે પંડિત. હે આજે હર કે ઓ મંગે પંડિત ચાલે યારે
મારા રાજમાં કેમ ચાલી રહ્યું? અરે પ્રધાનજી, મારી રજા સિવાય ચકડું નો ફરકવું જોઈએ. દેશ ફેરો, પરદેશ ફેરો, જ્યાં મૃત્યુ સારો ત્યાં રજવાડો સારો. લાય એક ફિંગલગઢ બાકી રહ્યું છે, તું અહીંયા જતો જઈશ. હે આજે હર કે ઓ મંગે પંડ ચાલે યારે. રાજી ખુશી થી અંધી રહો તો. અરે મહારાજા ને પ્રણામ. અરે મહારાજા, કોકણગઢ થી આવું છું અને તમારા દીકરા પ્રતાપસિંહ સાથે નારિયેળ લઈને આવ્યો છું. અરે નહીં નહીં પંડિતજી, એ વાત ની તો હજી તમને નહીં ખબર હોય. કારણ કે મારે ને પઢિયર ને 20-20 વર્ષ ના બોલા, 12-12 વર્ષ ના બોલા, એ વાત તો કદાપી ન બને. અરે મહારાજા, કા દીકરી લો તો વેર વરે ને કા દીકરી દોતો વેરો. અરે અરે પ્રધાનજી, રાજમાં સહિતને બોલાવો. પંડિતજી, પોકરણગઢ થી નારિયેલ લઈને આવ્યા તો તમારી શું ઈચ્છા? તો કુંવરને બોલાવો. હે આજે માતાના બોલાયા.
રાજમાં બોલાવવાનું કારણ? અરે તમારા પિતાશ્રી બોલાવશે. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા વગણ ગઢે પંડિત નારિયેલ લઈને આવ્યા છે તો તમારી જોઈ છે. અરે નહીં નહીં પિતાશ્રી, કે કારણ કે આપણે આત્મા સાથે 20-20 વર્ષથી વેર છે અને 12-12 વર્ષથી અબોલા ચાલી રહ્યા છે તો આ નારિયેલું કદા ભાઈ ને શિકારો. અરે બેટા એ વાત તો હું જાણું, કારણ જેવી તમારી ઈચ્છા પિતાશ્રી. પ્રધાનજી પંડિત ને કહો નારિયેલ જીલાવે.
અરે પ્રધાનજી પંડિત ગયા તે ઘણો સમય થઈ ગયો છે અરે મહારાજા દેશ ફેરો પરદેશ ફેરો પણ તે રજવાડું સારું ન મળ્યું તો શું પાછું લાયા અરે ના ના મહારાજા પિંગલગઢ જિલ્લાયું આવ્યો છે અરે જે મારી શકુનાના ભાગ્ય અરે સતી રાજમાંથી કુંવરીને બોલાવો એ આજે માતા રે બોલાવે
રાજી એ કામ કો ચાટે ને લખરે કામ હલો 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 હે મોરે